નમસ્કાર મિત્રો, આગળનો ટોપિક છે લંબાઈનું માપન. બરાબર છે મિત્રો, આપણે લંબાઈનું માપન કરીએ. કેટલી રીતે તમે લંબાઈ માપી શકો? તો લંબાઈનું માપન આપણે મિત્રો બે રીતે કરી શકીએ. લંબાઈનું માપન કરવાની બે રીતો છે મિત્રો. એની અંદર પહેલી રીત, બરાબર છે, લંબાઈનું માપન બે રીતે, એટલે કે એક પ્રત્યક્ષ રીતે કરી શકીએ અને બીજું પરોક્ષ રીતે કરી શકીએ. કઈ રીતે? થોડું આપણે ડિટેલમાં સમજીશું. બે રીતોની અંદર પહેલું આપણે સમજીએ મિત્રો પ્રત્યક્ષ રીત. લંબાઈનું માપન કરવાની પ્રત્યક્ષ રીત. દાખલા તરીકે આ બોર્ડનું આપણે કેટલી લંબાઈ છે એ માપી હોય તો આપણે સાનો ઉપયોગ કરીએ છીએ? મીટર પટ્ટીનો. ઠીક છે, સાનો ઉપયોગ કરીશું મીટર પટ્ટીનો. મતલબ કે આનું માની લો કે 1.5 મીટર અથવા તો કોઈ હોય 5 મીટર અથવા તો હોય 50 મીટર, બરાબર છે. એનો ઉપયોગ કરવા માટે આપણે સાનો ઉપયોગ કરીએ? મીટર પટ્ટીનો. એટલે મીટર પટ્ટીથી આનું માપન કર્યું એટલે શું કહેવાય? પ્રત્યક્ષ રીત કહેવાય. શું કહેવાશે મિત્રો? પ્રત્યક્ષ રીત કહેવાશે. ચલો, મીટર પટ્ટીથી કેટલા અંતર સુધી આપણે માપનનો ઉપયોગ કરી શકીએ મીટર પટ્ટીનો? તો સામાન્ય રીતે 100 મીટર સુધીનું અંતરનું માપન કરવું હોય, લંબાઈનું માપન કરવું હોય, તો આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ વ્યવહારની અંદર, બરાબર છે. 100થી વધારે હોય તો એ રીતે પછી બીજી વાત આવે. અને નાનામાં નાનું તમે મીટર પટ્ટીથી કેટલું અંતર માપી શકો? તમને કદાચ ખબર હશે, મીટર પટ્ટીથી નાનામાં નાનું અંતર માપવું હોય, તમારી સ્કેલ હોય, બરાબર છે, એની અંદર તમે જોયું હશે સેન્ટીમીટર હોય છે. શું હોય છે એની અંદર? સેન્ટીમીટર હોય છે, બરાબર છે. મતલબ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તમે જાણતા હશો. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર જે તમે જાણો છો. મતલબ કે 1 સેન્ટીમીટરનું અંતર માપવું હોય તો પણ તમે સાદો ઉપયોગ કરશો મીટર પટ્ટીનો. સમજ્યા વાત? હું શું કહું? 1 સેન્ટીમીટરનું તમારે અંતર માપવું હોય તો તમે સાદો ઉપયોગ કરશો મીટર પટ્ટીનો. ફૂટપટ્ટી પણ શું છે? 1 મીટર પટ્ટીનો ભાગ જ છે, બરાબર છે. જે સ્કેલ છે એ બી શું છે? 1 મીટર પટ્ટીનો ભાગ જ છે મિત્રો. મતલબ કે 1 સેન્ટીમીટર તમારે અંતર માપવું છે તો બી તમે મીટર પટ્ટીનો ઉપયોગ કરશો. 1 સેન્ટીમીટરનો 1/10 ભાગ મતલબ 1 મિલીમીટરનું અંતર માપવું છે તો પણ તમે સાનો ઉપયોગ કરશો મીટર પટ્ટીનો જ ઉપયોગ કરશો. એ જ્યારે અંતર માપવાનું હશે ત્યાં સુધી આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરશું. મતલબ 1 મિલીમીટર, બરાબર છે. 1 મિલીમીટરનું બી તમારે જ્યારે અંતર માપન થશે ત્યારે બી તમે સાનો ઉપયોગ કરશો મિત્રો મીટર પટ્ટીનો ઉપયોગ કરશો, બરાબર છે. ચલો, મીટર પટ્ટીનો તમે વધારેમાં વધારે કેટલો ઉપયોગ કરશો? તો તમે કહેશો કે 10^2 ઘાત, મતલબ કે 100 મીટર સુધી આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરી શકીએ. ઓછામાં ઓછો કેટલા સુધી ઉપયોગ કરી શકો એનો વિસ્તારની વાત કરું છું કે મીટર પટ્ટી ક્યારે ઉપયોગી થાય. 1 મીટર માપવું હોય તો 2 મીટર પટ્ટી, 1 મીટરનું 1/2 અથવા તો એનાથી 2/2, ટૂંકમાં સેન્ટીમીટર માપવું હોય તો 2 મીટર પટ્ટી, મિલીમીટર માપવું હોય તો 2 સાદો આપણે ઉપયોગ કરશું મિત્રો મીટર પટ્ટીનો જ ઉપયોગ કરશું. મતલબ કે ઓછામાં ઓછું 1 મિલીમીટર, 1 મિલીમીટરથી 1/2 અંતર માપવું હોય તો ત્યાં મીટર પટ્ટી લાગુ પડતી નથી. તમે જોયું છે તમારી સ્કેલ ઉપર આ રીતનું હોય સ્કેલ, એની અંદર શું હોય? 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, બરાબર છે. માનો કે 1, 2 અને 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, એની અંદર એ 10 કાપાઓ હોય છે. એ એક એક કાપો સાનો હોય છે? મિલીમીટરનો હોય છે, બરાબર છે. એટલે તમે જાણતા હશો, ન જાણતા હો તો બી એ લખી દઉં છું. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય મિત્રો? 100 સેન્ટીમીટર. અને 1 મીટર બરાબર કેટલા મિલીમીટર થાય? તો 1000 મિલીમીટર. અને આને મારે બીજી રીતે લખવું હોય તો શું લખી શકું? 10^-3 મિલીમીટર, બરાબર છે. +3 ઘાત 1000 એટલે શું કહેવાશે? 10^+3 ઘાત, બરાબર છે. અને 1 મિલીમીટર કેવું છે તો કેટલા મીટર? મારે 1 મિલીમીટર કેવું છે તો કેટલા મીટર થશે? તો આને આ બાજુ લાવી દઉં એટલે 1 મિલીમીટર મિત્રો મારે કહેવું હોય તો આને આ બાજુ લાવી દઉં એટલે 10^ કેટલી ઘાત થશે? -3 ઘાત.
एक हजारमो भाग, एक मीटर नो हजारमो भाग एटले शुं कहेवाय मिलीमीटर, मतलब के 10^-3 मीटर। आ वात समजा मुं शुं कहूं, एक मिलीमीटर एटले 10^-3 मीटर अने एक मीटर एटले केटला मिलीमीटर, 1000 मिलीमीटर। उल्टी वात छे आ जरा, बराबर छे? तो आनी अंदर ओछामां ओछुं तमे केटलुं अंतर मापी शको? एक मिलीमीटर, एक मिलीमीटर एटले मारे मीटरनी अंदर क्या हो तो केटलो कही सको? 10^-3 मीटर, बराबर छे? 10^-3 मीटर थी 10^+3 मीटर सुधीना अंतरोना मापन माटे तमे शानो उपयोग करो छो? मित्रों, सामान्य रीते आपणे मीटर पट्टीनो उपयोग करीए छीए। आने काढी दऊं छुं। एक मिलीमीटर करता जो तमारे नानुं अंतर मापवुं होय तो आपणे लेबनी अंदर जोईशुं, फिजिक्सनी लेबनी अंदर, बराबर छे? प्रयोगशाळानी अंदर आपणे जोईशुं। आना करता ओछुं अंतर मापवुं होय त्यारे जे साधन वपराय छे एनुं नाम छे मित्रों वर्नियर कैलिपर्स। वर्नियर कैलिपर्स नो उपयोग शुं होय छे? आना करता ओछा अंतरनुं मापन, मतलब 10^-3 घात थई तो 10^-4 घात मीटर। एटले तमे समज्या, 10^-3 घात मीटर एटले शुं थयुं? 1 મિલીમીટર। અને 10^-4 ઘાત એટલે શું થયું? 1/1/10, આવું થયું 1/10, 10^-4, મતલબ સમજો, 10^-4 મતલબ 1 મિલીમીટરના કિસ્સામાં કહેવું હોય તો આને 1 મિલીમીટર કહેતા હો તો 1/10 કહેવા પડે, 1 ઘાત ઉપર જાય એટલે કેટલી થાય? -1 એટલે -4 થાય। ટૂંકમાં 1 મિલીમીટરનો 10મો ભાગ તમે મીટર પટ્ટી વડે માપી શકતા નથી, એટલે આપણે સાધનો ઉપયોગ કરશું, વર્નિયર કેલિપર્સ નામના સાધનનો ઉપયોગ કરશું। હજુ આનાથી તમારે નાનું માપ માપવું હોય, મતલબ 10^-5 ઘાત મીટર અંતર માપવું હોય, મિત્રો લંબાઈ તમારે માપવી હોય, ત્યારે તમે જે સાધનનો ઉપયોગ કરો છો એ સાધનનું નામ છે મિત્રો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ। એ સાધન નામ છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ। આ શું કરશે? 10^-5 ઘાત મીટર અંતરનું માપન કરશે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ। અને આવું સાધન છે બીજું છે સ્ફેરોમીટર। સ્ફેરોમીટર બી 10^-5 ઘાત મીટરનું જ અંતર માપશે, બરાબર છે? સ્ફેરોમીટર બી, મતલબ શું થયો? મીટર પટ્ટી ઓછામાં ઓછું અંતર કેટલું માપી શકે છે? 1 મિલીમીટર। સમજો છો વાતને? આને શું કહેવાશે? 1 મિલીમીટર। અત્યારે આગળ આપણે સમજ્યા હતા મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ કેટલી મિત્રો? 1 મિલીમીટર। લઘુત્તમ માપ શક્તિ કહું છું, ઓછામાં ઓછું કેટલું અંતર માપી શકે મીટર પટ્ટી? 1 મિલીમીટર, બરાબર છે? એની લઘુત્તમ માપ શક્તિ ઓછામાં ઓછું એટલું માપી શકે 1 મિલીમીટર, મતલબ 10^-3 ઘાત મીટર। ક્લિયર છે? જ્યારે વર્નિયર કેલિપર્સ તમે જોશો તો એની લઘુત્તમ માપ શક્તિ કેટલું કહેવાય? આના રૂપની અંદર તમારે કહેવું હોય તો અહીં હું 0.1 મિલીમીટર કહી શકું, 0.1 મિલીમીટર કહી શકું, 1 મિલીમીટરનો 10મો ભાગ કહી શકાય, બરાબર છે? એ ક્લિયર છે ને તમને? સાઈડમાં અત્યારે આપણે લખ્યું જ હતું, બરાબર? આગળ આપણે લખ્યું જ, મતલબ કે લઘુત્તમ માપ શક્તિ મીટર વર્નિયર કેલિપર્સને કેટલી કહેવાય? 0.1 મિલીમીટર અથવા 10^-4 ઘાત મીટર। આગળ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, એની લઘુત્તમ માપ શક્તિ મિલીમીટરના કિસ્સામાં કેવી હોય તો 0.01 મિલીમીટર કહી શકો, કહેવાશે 0.01 મિલીમીટર, બરાબર છે? એટલે શું થયા? 0.01 મિલીમીટર માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ અથવા તો સ્ફેરોમીટરની લઘુત્તમ માપ શક્તિ કેટલી થઈ? 0.01 મિલીમીટર। સેન્ટીમીટરનો કિસ્સો બી લેવો હોય તો લઈ શકો, આપણને ખબર છે 1 મીટર એટલે કે
100 सेंटीमीटर, मतलब कि एक सेंटीमीटर बराबर कितना मीटर, तो के 10 नी माइनस 2 घात मीटर, अथवा तो 0.01 मीटर भी कही सको ना आ रीते भी बराबर छे। अने ए भी तमने खबर हशे एक सेंटीमीटर बराबर कितना मिलीमीटर, तो 10 मिलीमीटर, मतलब कि एक मिलीमीटर बराबर कितना सेंटीमीटर, 10 नी माइनस 1 घात सेंटीमीटर अथवा तो 0.1 सेंटीमीटर। क्लियर? एक मिलीमीटर बराबर 0.1 सेंटीमीटर बराबर छे। एना ऊपरथी આગળ ક્યાંય જરૂર પડે તો તમે ફેરવી શકો, આમાં વધારે વાત નહીં કરતો। प्रत्यक्ष रीत छे मित्रों, मतलब कि सीधा साधन की मदद थी आपणे मापी सकीए छीए। एक बीजी रीत छे मित्रों, जेने आपणे कहीशुं परोक्षनी रीत, बराबर छे, जेने आपणे शुं कहीशुं परोक्षनी रीत। आ परोक्ष रीतनी अंदर शुं हशे, आ प्रत्यक्ष छे एटले सीधुं मापीए। हवे तमारे पृथ्वी थी सूर्य सुधीनुं अंतर मापवुं छे, तो त्या तो आपणे मीटर पट्टीनो उपयोग नहीं करी शकीए, त्या तो आपणे मीटर पट्टीनो उपयोग नहीं करी शकीए, बराबर। अमुक कोई नियम जोईशे, पृथ्वीनो व्यास मापवो छे, सूर्यनो व्यास मापवो छे, कोई ग्रहनो व्यास मापवो छे, कोई ग्रहनो पृथ्वीथी अंतर केटलुं छे ए गणवुं छे, त्यारे आपणे आ साधनोनो उपयोग करी शकीए नहीं। त्यारे जे रीत वपराय छे एने आपणे शुं कहीशुं मित्रो, परोक्षनी रीत, बराबर छे। त्या वगर साधने एक ज जग्याए आपणे बैठा बैठा कही सकिए कि एनी वच्चेनुं आटलुं अंतर छे, पृथ्वी पर बैठा बैठा कही सकिए कि कोई ग्रह छे एनो व्यास आटलो छे। कई रीते? तो एना माटे छे मित्रों दृष्टिस्थान भेदनी रीत, बराबर छे। एना माटे शुं छे? दृष्टिस्थान भेदनी रीत। मतलब परोक्ष रीत साना माटे उपयोगी छे समझवुं होय तो, मोटा अंतरोना मापन माटे, बराबर छे। परोक्ष रीत आपणे आम सामान्य रीते कहेवुं होय तो साना माटे छे? मोटा अंतरना मापन माटे। मोटा अंतरना मापन माटे परोक्षनी रीत उपयोगी छे। सामान्य अंतरोना मापन माटे आ रीत हती प्रत्यक्षनी रीत। आनाथी सूक्ष्म अंतरो हशे जे आगळ जोईशुं टॉपिकमां, आ टॉपिकमां छे नहीं वात, बराबर छे। सूक्ष्म लंबाईनुं मापन एना माटे बीजा साधनो होय, एना माटे बीजा साधनो होय, ए आपणे आगळ जोईशुं, अत्यारे छे नहीं तो ए वात करतो नहीं। अत्यारे आपणे वात करवानी छे मित्रों दृष्टिस्थान भेदनी रीत, चलो एने आपणे समजीए, बराबर। मोटा अंतरोना मापन माटेनी रीत छे दृष्टिस्थान भेदनी रीत। मोटा अंतरो एटले केटला मोटा अंतरो, तो मैं तमने जे रीतना उदाहरण आप्या एटला मोटा अंतरोनी वात थई रही छे, बराबर छे। पृथ्वीथी चंद्रनुं अंतर केटलुं छे, चंद्रनो व्यास केटलो छे, चंद्रनी त्रिज्या केटली छे, ए बधुं मापवा माटेनी रीत। हवे आनी अंदर पहेलो शब्द आपणने आप्यो छे दृष्टिस्थान भेदनी रीत, चलो आ शब्दने आपणे पहेला समजीए पकड़ीए, बराबर छे मित्रों। आ शब्द ने आपणे समझवानी कोशिश करिए, दृष्टिस्थान भेदनी रीत एनी अंदर दृष्टिस्थान भेद शब्द ने समझिए। शू करो छो, एक आ पेन लीधी छे, बराबर छे। आ पेन नो ऊपर शू छे? डस्टर छे, बराबर छे। पेन ना ढांकण ने ऊपर शू छे? डस्टर छे। ए डस्टर ने हूँ अहींथी मोनो के आ रीतनू राख्यू, एक स्थान नक्की करूँ छू, बराबर छे। अहींथी आ स्थान नक्की कर्युं मैं। हवे आनी अंदर आ जे डस्टर छे एनी मारी जे बे आँखो छे एनी अंदरथी एक आँखने बंद करी एक आँखे जोऊं छू, पछी पहला आँख जे जोयुं हतुं एने बंद करीने बीजी आँखे जोऊं छू, ત્યારે તમે જોશો કે એના માટે હું સામે સ્થાન બતાવીશ તો એ સ્થાન જુદા જુદા મળશે, બરાબર છે। ટ્રાય કરું છું, એક પેન છે મારી જોડે, આ પેનને અહીં મેં રાખી છે, બરાબર છે। હવે આ પેનને હું એક આંખે જોઉં છું, એક આંખને બંધ કરું છું, હવે શું કરું છું, આ જ્યાં મને દેખાય છે ડસ્ટર ત્યાં સામે જ એક લાઈન બનાવું છું, ટપકું કરું છું, આ અહીં મને દેખાય છે, બરાબર છે, અહીં મને દેખાય છે। હવે શું કર્યું મેં, મારું માથાનું સ્થાન અહીં જ રાખું છું અને મેં જ્યાં આ દેખાયું ત્યાં ટપકું કર્યું, ફરીથી
आने स्थिर कर दऊ छू, हाथ भी हलेना माथु भी हलेना इतला माटे स्थिर कर दऊ छू मित्रों। ठीक, सामे छे आटले डस्टर छे सीधू स्थान पर। ठीक छे मित्रों, आटले डस्टर छे, हवे माथु इतले छे मारे, हवे आंखने बदलू छू, आंखे जोउ छू अने सीधो जोउ छू त्यारे हवे अहीं स्थान आवे छे अहीं। मतलब कि बन्ने आँखों जोउ छू त्यारे पहला माटे अहीं स्थान आवे छे, बीजा माटे अहीं स्थान आवे छे। तमे भी प्रयोग करी शको मित्रों, तमारो एक पेन्सिल लेवानुं एने अणीने जोवानी, एक आँखे जोवानी सामे सीधू स्थान करवानुं, बराबर छे। चोपड़ा अंदर भी करी शको थोड़ू अंतर राखीने, पछी बीजी आँखे करशो तो बन्ने माटे स्थान जुदा जुदा आवशे, बन्ने माटे स्थान जुदा जुदा आवशे, कारण के बन्ने आँखों जुदा जुदा स्थाने छे थोड़ी, बराबर छे। ए जे स्थान में फेरफार आयो ना, स्थान में फेरफार, एने ज कहेवाय मित्रों दृष्टिस्थान भेदनी रीत, बराबर छे। एने ज आपणे शुं कहीशुं आनी अंदर, दृष्टिस्थान भेदनी रीत। समझो छो, स्थान में फेरफार आवे, बराबर छे। तमारे पेन्सिल थी तमे भी ट्राय करी शको, आनी अंदर एक आँखे जुओ छो त्यारे मानी लो कि तमारा कैमेरानी सीधे सीधू आवे छे, बीजी आँखे जुओ छो त्यारे आ पेन छे ने अहींथी जुओ छो त्यारे अहीं आवी जाय छे, छे कैमेरा मोबाइल थी भी बहार आवी जाय छे, बराबर छे। ए रीते तमे भी जाते भी प्रयोग करी शको छो मित्रों। आगळ आ प्रयोगनी रीतथी आपणे अंतर नक्की करवाना छे, कई रीते? तो हुं एक काम करूं छुं, आ पृथ्वी छे बराबर छे, आ शुं छे आपणा माटे पृथ्वी छे, आ पृथ्वीनो व्यास छे, पૃથ્વીના વ્યાસાંતે એક એ બિંદુ આવેલું છે, પૃથ્વીના બીજા વ્યાસાંતે બીજું બિંદુ આવેલું છે બી, અથવા તો પૃથ્વી પરનું કોઈ સ્થળ છે, પૃથ્વી પરનું કોઈ સ્થળ એ છે, પૃથ્વી પરનું કોઈ સ્થળ બી છે, બંને વચ્ચેનું બંને છેક પૃથ્વીના વ્યાસાંતે આવેલા છે, એ રીતે જ લઈએ પૃથ્વીના વ્યાસાંતે। મતલબ આને શું કહેવાશે, પૃથ્વીનો વ્યાસ બી, આને આપણે શું કહીએ છીએ, પૃથ્વીનો વ્યાસ બી। ઠીક છે, આને મિત્રો આપણે કીધો પૃથ્વીનો વ્યાસ બી, મતલબ કે એ બી બરાબર શું થયું, પૃથ્વીનો વ્યાસ। ઠીક છે, અહીં બેઠા બેઠા અહીં કોઈ ગ્રહ છે અથવા તો તારો છે, એનું શું કરવું છે, મારે સ્થાન નક્કી કરવું છે। અહીં બેઠા બેઠા પૃથ્વીથી ગ્રહ કે તારાનું અંતર કેટલું છે એ આપણે નક્કી કરવું છે। ઠીક, એટલે શું કરું છું, એ સ્થાને હું કોઈ ટેલિસ્કોપને ગોઠવું છું, બરાબર છે। શું કરું છું, એ સ્થાને કોઈ ટેલિસ્કોપને ગોઠવું છું અથવા તો અહીંથી જોઉં છું ગ્રહ કે તારાને, અથવા તો અહીંથી કોઈ લેઝર કિરણ પાડું છું અહીંથી આમ સીધી। અહીં માની લો કે કોઈ ગ્રહ કે તારાનું સ્થાન છે પી, બરાબર છે। આ શું છે, કોઈ ગ્રહ છે કે કોઈ તારો છે, એનું એ પૃથ્વીથી સ્થાન કેટલું છે, પૃથ્વીથી અંતર છે ધારો કે ડી જેટલું, બરાબર છે। પૃથ્વીથી સ્થાન છે, એ સ્થાનથી હું શું કરું છું, ગ્રહ કે તારાને જોઉં છું, જોઉં છું મતલબ અવલોકન કરું છું, જોઉં છું મતલબ અવલોકન કરું છું, તો એને શું કહેવાશે મિત્રો, અવલોકન સ્થાન। ઠીક, એને શું કહેવાશે, અવલોકન સ્થાન। એવી જ રીતે મિત્રો બીથી પણ શું કરું છું, અવલોકન કરું છું। ઠીક છે, એવી જ રીતે બીથી પણ અહીંથી અવલોકન કરીએ છીએ, તો આ ભી પૃથ્વી પરનું સ્થાન છે, આ ભી પૃથ્વી પરનું સ્થાન છે, તો અહીંથી જેટલું અંતર હશે એટલું આ ભી અંતર હશે ડી। મારે નક્કી શું કરવું પડે, કરવું છે પૃથ્વીથી ગ્રહ કે તારાનું અંતર ડી કેટલું છે એ મારે નક્કી કરવું છે, દ્રષ્ટિસ્થાન ભેદની રીતથી। સમજો વાતને, પૃથ્વી પરના બે અવલોકન સ્થાનો લીધા, એ અવલોકન સ્થાનો અને ગ્રહને જોડતી રેખા એટલે એપી અને બીપી છે, એપી અને બીપી છે। આ જે રેખાઓ છે એમણે ગ્રહ આગળ શું થાય, એક ખૂણો બનાવે, અહીં શું બનાવે, એક ખૂણો બનાવે, વિચારી શકો થીટા જેવો ખૂણો આપણે નામ આપીએ છીએ થીટા। ધારો કે થીટા જેટલો ખૂણો બનાવે છે, બહુ દૂર હોય ને, આ ક્યાં હોય, બહુ જ દૂર, એટલે માની લો કે બે રેખાઓ છે આમ આટલી, અને માની લો કે આટલા સુધી જ મારે ભેગું કરવાનું હોય આમ, તો એક બંને વચ્ચે ખૂણો બન્યો આટલો બન્યો, બરાબર છે। એની જગ્યાએ દૂર ભેગા કરવાનો હોય બંને રેખા આમ દૂર, તો બંને વચ્ચે ખૂણો કેવો બનશે, નાનો બનતો જશે, જેમ વધારે દૂર જઈશું તેમ બંને વચ્ચેનો ખૂણો કેવો બનતો જશે, નાનો બનતો જશે, બરાબર છે। એટલે પૃથ્વીથી ગ્રહ કે તારાનું અંતર તો કેવું છે, ખૂબ જ વધારે, એટલે આ જે ખૂણો થીટા આવે છે એ કેવો હોય છે, ખૂબ જ નાનો હોય છે।
અને થીટાને રેડિયનમાં માપવામાં આવે છે. ઠીક છે, ખૂણો થીટા કેવો હોય છે મિત્રો? ખૂબ જ નાનો હોય છે. આ છે પૃથ્વીનો વ્યાસ, એ તો આપણે પૃથ્વી પર છીએ એટલે બીજા કોઈ પ્રયોગથી ગણી લીધો હોય, બીજા કોઈ પ્રયોગથી ગણી લીધો હોય. ડી મારો પ્રશ્ન છે, ખૂણો થીટા અહીંથી બેઠા બેઠા એક અવલોકન દિશા, અહીંથી બેઠા બેઠા એક અવલોકન દિશા, બંને વચ્ચેનો ખૂણો પૃથ્વી પર બેઠા બેઠા નક્કી થઈ શકે છે. એક જ સાથે અવલોકન કરીએ, એક જ સાથે અહીંથી અવલોકન કરીએ, એક જ સાથે અહીંથી અવલોકન કરીએ, એટલે આપણે મિત્રો પૃથ્વી પર બેઠા બેઠા અવલોકન દિશાઓ નક્કી થઈ શકે છે. અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો થીટા નક્કી થઈ શકે છે પૃથ્વી પર બેઠા બેઠા. ઠીક, હવે તમે જાણો છો આને હું કેન્દ્ર લઉં મિત્રો, અંતર કેવું છે? બહુ જ વધારે. અંતર કેવું છે મિત્રો? બહુ જ વધારે. બંને વચ્ચેનું અંતર કેવું છે? બહુ જ વધારે. એટલે મારે કંઈક કહેવું છે તમને. આ એક વર્તુળ છે, એની તમે વક્રતા જોઈ શકો, અહીંથી અહીં સુધી તમે મોનો કે જુઓ છો તો આપણે દેખાય કે આમ વર્તુળાકાર છે, થોડો ભાગ દેખાય આપણે, ક્લિયર થાય. એની જગ્યાએ હું એક કામ કરું, વર્તુળ આટલું મોટું વિચારું છું, આટલું મોટું વર્તુળ છે. હવે તમે આટલો જ ભાગ જોશો તો જોઈ શકો, લગભગ સીધો દેખાય, લગભગ કહું છું, સીધો જો એવું નહીં, લગભગ કહું છું, સમજો વાતને. જ્યારે વર્તુળ આનાથી નાનું હોય તો તમે જોઈ શકો કે હજુ વધારે વર્તુળાકાર દેખાય છે, આ ઓછો વર્તુળાકાર ને આ તો લગભગ સીધો, અને આનાથી ખૂબ મોટું વર્તુળ વિચારું, આટલો મોટો વર્તુળ વિચારું અને એનો આટલો ભાગ વિચારું તો તમે જોઈ શકો કે સીધો જ છે, સુરેખ જ છે ભાગ, વિચારી શકો ભાગ કેવો છે? સુરેખ જ છે એવું આપણે વિચારી શકીએ છીએ. મતલબ કે ગ્રહ કે તારા પરના સ્થાનને કેન્દ્ર લઈ ડી ત્રિજ્યાનું મોય મિત્રો એક મોટું વર્તુળ વિચારું, ડી ત્રિજ્યાનું મોટું વર્તુળ મિત્રો વિચારું, તો એ વર્તુળનો આટલો ભાગ લગભગ સુરેખ દેખાય છે, બરાબર છે? પરંતુ ખૂબ મોટું હોવાથી શું આપણને સુરેખ દેખાય છે? કેમ કે વર્તુળ કેવું છે? ખૂબ મોટું. પૃથ્વી કે ગ્રહ, ગ્રહને શું લઉં છું? કેન્દ્ર, દાખલા તરીકે ચંદ્રને કેન્દ્ર તરીકે લઉં છું અને પૃથ્વી પર વિચારી છે, અથવા તારાને અથવા તો ઉપગ્રહને કોઈ બી વિચારી શકો, આને કેન્દ્ર તરીકે લીધું. આ શું થઈ? ત્રિજ્યા. આ શું થયું? ખૂણો. આપણે સૂત્ર જાણીએ છીએ મિત્રો, શું સૂત્ર જાણીએ છીએ? ખૂણો બરાબર ચાપ ભાગ્યા છેદમાં ત્રિજ્યા. સૂત્ર જાણો છો? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો છે? થીટા. ચાપ કેટલો છે? આ ચાપ કહેવાશે? આને હું કેન્દ્ર તરીકે લઉં છું તો આને શું કહેવાશે? ચાપ કહેવાશે. અત્યારે આપણે સમતલ કોણ ભણ્યા ને, આને શું કહેવાશે? ચાપ. ચાપ કેટલો છે? એ બી મિત્રો ત્રિજ્યા કેટલી છે? તો આને કેન્દ્ર તરીકે લઈએ, ડી ત્રિજ્યાનું વર્તુળ વિચારીએ છીએ. ડી ત્રિજ્યાનું વર્તુળ વિચારું છું હું, ડી ત્રિજ્યાનું વર્તુળ, એટલે ડી શું થયું? ત્રિજ્યા. એટલે ત્રિજ્યાની જગ્યાએ શું લખું છું? ડી, બરાબર છે. ખૂણો થીટા સામાં હોય છે, રેડિયનમાં હોય છે, બરાબર છે? ખૂણો થીટા રેડિયનમાં હોય છે. મારો પ્રશ્ન શું હોય? ડી. ડીને સૂત્રનો કર્તા બનાવો, એટલે સૂત્ર શું બનશે? ડીને આઈ લઈ જો, આને આઈ લઈ જો, આઈ બીની જગ્યાએ શું લખું? બી ભાગ્યા છેદમાં થીટા. ડી શું હોય? પૃથ્વીથી ગ્રહ કે તારા કે ઉપગ્રહનું અંતર. બી શું હોય? પૃથ્વીનો વ્યાસ. થીટા શું હોય? અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો. શું છે થીટા? અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો, જે આપણે નક્કી કરી શકીએ છીએ, અથવા તો એને દ્રષ્ટિસ્થાન ભેદ કોણ પણ કહી શકો. શું કહી શકો? દ્રષ્ટિસ્થાન ભેદ કોણ પણ કહી શકો. પૃથ્વી પરથી અહીં જોતા એક દિશા મળે, અહીં જોતા એક દિશા મળે, જુદી જુદી મળે ને દ્રષ્ટિસ્થાનના લીધે, દ્રષ્ટિસ્થાન ભેદના લીધે, બરાબર છે? મતલબ કે ખૂણો તમારે કેવો હોય? તો ખૂણો કઈ કહેવાય? એ પી બી, એટલે શું કહેવાય? થીટા. ખૂણો એ પી બી બરાબર થીટા. આને શું કહેશો? દ્રષ્ટિસ્થાન ભેદ કોણ કહીએ છીએ. એક્ઝેક્ટ શબ્દો આપણે જોઈએ. પૃથ્વીથી ઘણે દૂર આવેલ ગ્રહ એસનું અંતર કેપિટલ ડી, બરાબર છે, નક્કી કરવા માટે પૃથ્વી પરના બે જુદા જુદા અવલોકન સ્થાનો અથવા તો વેધશાળાઓ અથવા તો પ્રયોગશાળાઓ, બરાબર છે, એ અને બી પરથી એક જ સમય ગ્રહ એસનું, બરાબર છે, બિંદુ પી છે પરંતુ કોઈ ગ્રહ કે તારો છે, સેટેલાઇટ છે, એસ ગ્રહ એસનું અવલોકન કરવામાં આવે છે, જોવામાં આવે છે, બરાબર છે, અવલોકન કરવામાં આવે છે, જોવામાં આવે છે.
ए અને બી વચ્ચેનું અંતર AB એટલે શું છે B બંને સ્થાનોની અવલોકન દિશા હોય ગ્રહ સાથે આંતરેલો ખૂણો થીટા માપવામાં આવે છે વાત સમજ્યા બરાબર છે શું છે બંને સ્થાનોની અવલોકન દિશા હોય ગ્રહ સાથે આંતરેલો ખૂણો થીટા માપવામાં આવે છે જેને આપણે શું કહીશું દ્રષ્ટિ સ્થાન ભેદકોણ કહીશું ખૂણો APB બરાબર થીટા જેને આપણે શું કહીશું મિત્રો દ્રષ્ટિ સ્થાન ભેદકોણ કહીશું સમજો છો વાત બંને સ્થાનોની અવલોકન દિશા હોય ગ્રહ સાથે આંતરેલો ખૂણો થીટા માપવામાં આવે છે જેને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદકોણ કહીશું મતલબ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની અંદર એક આ સૂત્ર થઈ ગયું બરાબર છે આની અંદર લખવું હોય અહીં તો આપણે લખી શકીએ ડી બરાબર બી ભાગ્યા થીટા બરાબર છે મિત્રો અને આની અંદર લખવું હોય તો લખી શકો થીટા રેડિયનમાં હોય થીટા રેડિયનમાં હોય છે અથવા તો રાખવામાં આવે છે બરાબર છે આ એક વાત હવે દ્રષ્ટિસ્થાન ભેદની રીતની મદદથી પૃથ્વી પર બેઠા બેઠા ગ્રહ કે તારાનો વ્યાસ નક્કી કરવો હોય તો નક્કી થઈ શકે છે મિત્રો ગ્રહ કે તારાનો વ્યાસ આપણે નક્કી કરવો હોય પૃથ્વી પર બેઠા બેઠા પરોક્ષ રીતની વાત થઈ રહી છે મિત્રો આપણે પૃથ્વી પર બેઠા બેઠા ગ્રહ કે તારાનો વ્યાસ નક્કી કરવો છે સમજજો વાતને આ શું છે ગ્રહ કે તારો એનો શું નક્કી કરવો છે આપણે વ્યાસ નક્કી કરવો છે પૃથ્વી પર બેઠા બેઠા ગ્રહ કે તારાનો વ્યાસ આપણે મિત્રો નક્કી કરવો છે ગ્રહ કે તારાના વ્યાસને મિત્રો આપણે ડી કહીએ છીએ શું કહીએ છીએ ડી જે પ્રશ્ન છે આપણો ગ્રહ કે તારાનો વ્યાસ નક્કી કરવો છે પૃથ્વી પર અહીં આપણી પૃથ્વી છે બરાબર છે ચલો મિત્રો પૃથ્વી પર બેઠા બેઠા ગ્રહ કે તારાનો વ્યાસ નક્કી કરવો છે તો શું કરવું પડશે સમજીએ વાતને પૃથ્વી પરનું કોઈ એક અવલોકન સ્થાન લઉં છું એક જ સ્થાન લઉં છું હવે અને ગ્રહ કે તારાના જે વ્યાસાંત બિંદુઓ છે એને પૃથ્વી પરથી શું કરું છું અવલોકન કરું છું નિહાળું છું બરાબર છે શું કરીએ છીએ પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થાનેથી એને જોઈએ છીએ અવલોકન કરીએ છીએ આઈ બી અવલોકન કરીએ છીએ જોઈ શકો અહીં ટેલિસ્કોપ રાખીએ ટેલિસ્કોપ વડે ગ્રહ કે તારાનો એક બાજુનો ભાગ જોઈએ પછી ટેલિસ્કોપને આમ ફેરવી દે બીજો ભાગ જોઈએ બીજો છેડો જોઈએ એ બી શબ્દ વાપરી શકો વ્યાસાંત બિંદુ બરાબર છે પૃથ્વી પર બેઠા બેઠા પૃથ્વીનું એક જ અવલોકન સ્થાન છે એક જોયો પછી બીજું જોઈએ અને બંને વચ્ચેનો ખૂણો થીટા બંને વચ્ચેનો ખૂણો નક્કી કરી શકાય બરાબર છે મતલબ અહીં ગ્રહ કે તારાનો વ્યાસ આટલો હોય તો અહીં જે ખૂણો બને એ એક ખૂણો બને એની જગ્યાએ ગ્રહ કે તારો મોટો હોય તો ખૂણો બને એ બીજો બને મોનો કે મોટો હોય ગ્રહ કે તારો તો આ જ સ્થાને જે ખૂણો બને કેવો બને મિત્રો મોટો બને સમજો છો વાતને બરાબર છે મતલબ જે ગ્રહ કે તારાના વ્યાસાંત બિંદુએ પૃથ્વી પરના અવલોકન સ્થાને જે ખૂણો બનાવે છે એને તે ગ્રહ કે તારાનો કોણીય વ્યાસ કહે છે અહીં શું હોય વ્યાસ અને એ વ્યાસે જે ખૂણો બનાવ્યો એને કહીશું કોણીય વ્યાસ ગ્રહ કે તારાના વ્યાસે જે ખૂણો બનાવ્યો મિત્રો એને આપણે શું એને આપણે કહીશું કોણીય વ્યાસ પૃથ્વી પરના અવલોકન સ્થાનેથી ગ્રહ કે તારાનું અવલોકન કરીએ છીએ ગ્રહ કે તારા સુધીનું અંતર તો કેપિટલ ડી તો આપણે જાણીએ છીએ સૂત્ર વડે કેપિટલ ડી તો જાણીએ છીએ અને અવલોકન સ્થાનેથી ગ્રહ કે તારાના વ્યાસાંત બિંદુઓનું વારાફરતી અવલોકન કરવામાં આવે છે અને તેમની વચ્ચેની ખૂણો માપવામાં આવે છે પૃથ્વી પર બેઠા બેઠા ખૂણો માપી શકાય છે ગ્રહ કે તારાના વ્યાસાંત બિંદુએ પૃથ્વીના અવલોકન સ્થાને આંતરેલા ખૂણાને શું કહેવાય કોણીય વ્યાસ આગળ કામ કર્યું એ જ આગળ આપણે હવે કામ કરીશું આને કેન્દ્ર તરીકે લઉં છું આવું બહુ જ મોટું વર્તુળ વિચારું છું મિત્રો બહુ જ મોટું વર્તુળ વિચારું છું આટલું વર્તુળ આ વર્તુળની ત્રિજ્યા કેટલી હશે તો તમે કહેશો કે ડી કહેવાય સાહેબ કહેવાય ને બરાબર છે આને કેન્દ્ર તરીકે લઉં આખો વર્તુળ વિચારો ત્રિજ્યા ડી ખૂણો કોણીય વ્યાસ આલ્ફા તો મારે શું કહેવું હશે તમને જરા વિચારો
खूणो बराबर चाप भाग्या त्रिज्या केवो हशे? खूणो बराबर चाप भाग्या त्रिज्या। चलो आने केन्द्र लीधुं छे मित्रों, आ मैं वर्तुळ विचार्युं छे, तो चाप केटलो थयो? आने चाप कहू, साचो कही सको? आने कहू छूं चाप, तो खूणो आल्फा बराबर चाप केटलो? डी भाग्या त्रिज्या केटली? कैपिटल डी। प्रश्न शू छे? ग्रह के तारा नो व्यास गणवा दो, मतलब डी बराबर आल्फा इंटू डी। आ रीते पृथ्वी पर बैठा बैठा कोई ग्रह के तारा नो व्यास नक्की थई सके छे। डी तो कई रीते नक्की करो? आगळनी रीत थी। आल्फा कई रीते नक्की करो? पृथ्वी पर ज बैठा बैठा टेलिस्कोप ने वारंवारती ग्रहना व्यासांत बिंदुओ गोठवी तेमनी वच्चेनो खूणो नक्की थई सके छे, तेमनी एटले अवलोकन दिशाओ वच्चेनो खूणो नक्की थई सके छे। क्लियर छे? शब्द जोईए। अंतर डी नुं मूल्य नक्की थया बाद आज पद्धतिथी ग्रहनुं परिमाण, ग्रहनुं परिमाण मतलब व्यास त्रिज्या अथवा कोणीय व्यास आल्फा नक्की करी शकीए छे। ग्रहना व्यासांत बिंदुओ वडे, ग्रहना व्यासांत बिंदुओ वडे, आ व्यास थयो ग्रहनो, ग्रहनो व्यास थयो, ग्रहना व्यासांत बिंदુઓ વડે પૃથ્વી પરના કોઈ એક અવલોકન સ્થળે આંતરાતા ખૂણાને તે ગ્રહનો કોણીય વ્યાસ કહે છે। તે ગ્રહનો કેમ? કેમ કે ગ્રહ બદલાય તો આ બદલાય, તો આલ્ફા પણ બદલાય, વ્યાસ બદલાય તો વ્યાસાંત બિંદુઓ બદલાય, બરાબર છે? વ્યાસ બદલાય તો વ્યાસાંત બિંદુઓ બદલાય। દાખલા તરીકે કઈ રીતે? તો મોટો ના વિચારતા નાનો વિચારીએ, ગ્રહ આનો વ્યાસ કેટલો છે? તો કે આટલો છે। તો આની અંદર આ બે વ્યાસાંત બિંદુઓ થયા, આ બે વ્યાસાંત બિંદુઓ વચ્ચેનો ખૂણો એટલે આ થયો, તો આ તો આના કરતા તો થોડો નાનો રહેવાનો, અથવા તો મોટો હોય તો મોટો રહેવાનો। ટૂંકમાં તે ગ્રહનો કોણીય વ્યાસ કહે છે, બરાબર છે? ગ્રહના વ્યાસાંત બિંદુઓ વડે પૃથ્વી પરના કોઈ એક અવલોકન સ્થળે આંતરાતા ખૂણાને તે ગ્રહનો કોણીય વ્યાસ કહે છે। આગળ પૃથ્વી પરના તે જ સ્થળે અવલોકન સ્થળેથી કોણ આલ્ફાનું માપન કરી શકાય છે? કઈ રીતે? પૃથ્વી પરના તે જ અવલોકન સ્થળેથી કોણ આલ્ફાનું માપન કરી શકાય છે? ગ્રહના વ્યાસાંત બિંદુઓનું અવલોકન ટેલિસ્કોપ વડે પૃથ્વી પરથી કરતા બે અવલોકન દિશા વચ્ચેનો ખૂણો આલ્ફા ગણી શકાય છે। ગ્રહના વ્યાસાંત બિંદુઓનું અવલોકન, ગ્રહના વ્યાસાંત બિંદુઓનું અવલોકન ટેલિસ્કોપને વારાફરતી કરતા અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા ગણી શકાય છે। ક્લિયર છે? બરાબર છે। અને આલ્ફા મળી ગયો, ડી તો આગળથી મળી ગયો, તો તમારે ગ્રહ કે તારાનો વ્યાસ મળી જાય, અને વ્યાસ મળી જાય તો ત્રિજ્યા તો ખબર છે વ્યાસનો અડધી, બરાબર છે? એ તો તમને ખબર છે। ઓકે મિત્રો, આ ટોપિકમાં આટલો જ। થેન્ક યુ, આભાર, શુક્રિયા।